સુરતના ભાટીના વિસ્તારમાં આવેલ ખાડી નજીક બાંધી દેવાયેલા ઝૂંપડા 31 તારીખથી તોડવામાં આવી રહ્યા છે. મનપાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી નાખતા ગરીબ પરિવારોને રસ્તા પર રહેવાની નોબત આવી પડી છે. ત્યારે આજે સ્થાનિકોએ લીંબાત ઝોનમાં ઝોનલ ઓફિસર અને મનપા કમિશનરને અરજી કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર થયેલા દબાણો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. રોડ રસ્તા પર લારીવાળાઓના દબાણો, ગેરકાયદેસર બાંધી દીધેલા મકાનો અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના લીંબાયત ઝોનમાં આવેલા ભાટેના વિસ્તારમાં ખાડી કિનારે પંચશીલ નગર આવેલું છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી ગરીબ લોકો ઝૂંપડા બાંધી વસવાટ કરી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા 31 તારીખથી ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા અડધા ઝૂંપડા તોડવાનું કહીને આખા ઝૂંપડા તોડી નખાયા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે. સ્થાનિકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા ઝૂંપડા તોડે એમાં અમને વાંધો નથી, પણ અમને ઘરના બદલામાં ઘર આપે. આમ અચાનક અમારા ઘર તોડી નાખતા અમને ક્યાં રહેવું એ પણ સમજ નથી પડતું. અમારા નાના છોકરાઓ પરેશાન થઈ રહ્યા છે અને સાથે મનપા પહેલથી નિશાન કરી ગઈ છે, આટલો ભાગ જ તોડવામાં આવશે, પણ હવે આખા ઝૂંપડા હટાવી નાખ્યા છે. ત્યારે જે તે સમયે મહિલાઓએ ખાડીમાં ઉતરી મનપાની કામગીરીનો વિરોધ પણ કર્યો હતો, ત્યારે આજે લીંબાયત ઝોનમાં રહીશો ઉમટી પડ્યા હતા અને ઝોનલ ચીફ ઓફિસર અને મનપા કમિશનરને અરજી આપી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. સ્થાનિકોને આવાસમાં ઘર આપવાની માંગ આગેવાનોએ કરી હતી. મેરા નામ ઈસુફ પઠાન, ભાટેના પંચશીલ નગર મેં રહેતા હું, ઉમિયા માતા મંદિર કે પીછે. આજ હમારા જો ખાડી કિનારા હૈ વો કોર્પોરેશન ડેમોલિશન કર રહી હૈ, ઓર ઉસકા હમકો હાઈકોર્ટ મેં ભી બોલા ગયા થા કે ઝૂંપડે કે બદલે મકાન દિયે જાયેગા, ઓર યહાં પે ભી હમ દો મહિને પહેલે યહાં ઝોન મેં ગયે થે તો વહાં પે ભી જનરલ ઓફિસર ને બોલા થા કે મકાન કે બદલે મકાન દેગે, ઓર અભી તક હમકો ઝૂંપડે વાલો કો યે નહીં બતા રહે કે ભાઈ તુમકો મકાન કહાં દેગે, ઓર ક્યા અમદાવાદ ફેંકે ગે કે કંઈ જંગલ મેં લીજા કે ફેંકે ગે, બતાવ તો સહી કે હમકો મકાન કહાં દેગે. નોટિસ દેવી હૈ, સબ કુછ દેવી હૈ, હમને ભી દેવી હૈ સામને બરાબર, ઓર અભી તક કે કોર્પોરેશન કે તરફ સે એસા લિખ કે નહીં આયા હમકો કે હમ તુમકો વહાં મકાન દે રહે. આજ હમારે બચ્ચો કો ડેમોલિશન કરકે ખુલ્લા સર્દી મેં ફેંક દીએ, છોટે છોટે બચ્ચે ઠંડી મેં મર રહે, પહેલે ઉનકો મકાન દો ફિર ઉનકે મકાન તોડો. જબ હમારે પ્રધાનમંત્રી કા હૈ એન્ટ્રી હો વો બોલ રહે કે હમ હિન્દુસ્તાન મેં કિસી ગરીબ કો બિના મકાન કે રહેને નહીં દેગે, તો ઇનકા તો મકાન તોડ રહે ઓર ઇનકો બે મકાન કર રહે, યે કહાં કા અન્યાય હૈ. અરે ગરીબો કી ઇતની હાય મત લો કે જિસસે ધરતી કાંપે ઓર આસમાન રો પડે, કે ગરીબો કી હાય લગેગી તો ના યે હુકુમત રહેગી ના કુછ રહેગા. ગરીબો કી દુઆ લો, કમ સે કમ ગરીબો કા ખ્યાલ કરો. આજ ઉનકે બચ્ચો કા ક્યા જો ઠંડી મેં મર રહે પડ રહે હૈ, યે તો ઝોપડે તોડ કે ચલે ગયે, માસૂમ બચ્ચે તડપ રહે ઠંડી કે અંદર, ઉસકા તો ખ્યાલ કરો. હે જો આપને બોલા મકાન દેને કા, કમ સે કમ વો મકાન તો દો, બતાવો તો સહી કે હમ યે ટેનામેન્ટ મેં દે રહે કે ઇસ જગા દે રહે, સીધા આકે તોડના હી ચાલુ કર દે રહે, તો ગરીબ જાયગે કા.